ગુજરાતી સુરતના કડોદરા રોડ કુંભારિયા ગામ ખાતે આવેલ થી કુંભારિયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી અને ક્લાર્ક દ્વારા ઉચાપત કરવામાં આવી છે ત્રણ વર્ષમાં મંડળીના સભાસદો દ્વારા કોઈ ખાતર સહિતના માલ સામાનની ખરીદી ન કરી હોવા છતાં બોગસ બિલો બનાવી માલ ખરીદી અન્યને વેચાણ કરી રૂપિયા છાસઠ એકત્રીસ લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે કાપોદરા કમલ પાર્ક સોસાયટીમાં રહેતા ખેતી નિયામક અધિકારી સંજય કાંતિભાઈ સોલંકીએ કુંભારિયા ગામ ખાતે આવેલ ધી કુંભારિયા વિભાગ વિવિધ કાર્યકારી સહકારી મંડળીના સેક્રેટરી ભરત નાનજી ખોખર રહેવાસી સરગમ કોમ્પ્લેક્સ હીરાબાગ વરાછા રોડ અને મંડળીના ક્લાર્ક સુપરવાઇઝર નિલેશ રમેશ પટેલ રહેવાસી ગુંડી કુંભારિયા ગામ સામે ફર્યાદ નોંધાવી હતી જેમાં સંજયભાઈએ જણાવ્યું હતું કે આરોપી ભરત ખોખરને તેમની કચેરીમાંથી લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યું હતું જેમાં ખાતર લગત તમામ ખાતરો પોતે લેવેચ કરશે તેમજ તમામ હિસાબ રજિસ્ટરો નિભાવશે તેમ છતાં મંડળીએ રાખેલ ક્લાર્ક નિલેશ પટેલને તમામ ફરજા સોંપી હતી નિલેશ ગત બે હજાર સત્તરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર વીસ સુધીમાં મંડળીના કમિટી સભાસદોએ ખાતર તથા માલ સામાનની મંડળીમાંથી ખરીદી કરી ન હોવા છતાં સભાસદોના નામે ખોટા બિલો બનાવી તેમના નામે ખોટી ઉઘરાણી બતાવી હતી બનાવેલા બિલો મુજબનો માલ પોતે અન્યને વેચાણ કરી રોકડા રૂપિયા પોતે મેળવી મંડળીમાંથી રૂપિયા છાસઠ લાખ એકત્રીસ હજાર છસો ચોપનની ઉચાપત કરી હતી આરોપીઓએ પૈસા પોતાના અંગત કામોમાં વાપરી મંડળી અને સરકાર સાથે છેતરપિંડી કરી હતી આખો મામલો ઓડિટમાં બહાર આવ્યો હતો પોલીસે સંજયભાઈની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે સત્યડે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે